ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। श्रीमद् भागवत में गजेंद्र मोक्षनी कथा नु सुंदर रीते वर्णन करवामां आव्युं छे। सुखदेव जी राजर्षि ने कहे छे, राजन, त्रिकुट पर्वत ऊपर एक बलवान हाथी रहतो हतो। ते अनेक हाथणीओनो पति हतो। उनाळाना दिवसो हता, बहु गर्मी थती हती। गजेंद्र हाथणीओ साथे सरोवरमां जळक्रीडा करवा लायो। हाथणीओ अने बच्चाओथी वीटळायेलो ते आनंद विहार करतो हतो। हाथी जळक्रियामां तन्मय छे एम जाणी मगरे आवीने हाथीनो पग पकड्यो। मगरना पंजामांथी छूटवा हाथीए घणा प्रयत्नो कर्या। हाथी जल स्थलचर અને મગર જળચર છે, એટલે હાથી જળમાં દુર્બળ બને છે, મગર હાથીને છોડતો નથી। આ ગજેન્દ્ર મોક્ષની કથા પ્રત્યેક ઘરમાં થાય છે। સંસાર એ સરોવર છે, જીવ એ ગજેન્દ્ર છે, અને કાળ એ જ મગર છે। સંસારના વિષયોમાં આસક્ત થયેલા જીવને કાળનું પણ ભાન રહેતું નથી। જીવ માત્ર ગજેન્દ્ર છે, હાથીની બુદ્ધિ જળ છે। બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જળ થતી જાય। હાથી અતિ કામી છે, સિંહ વર્ષમાં એક વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે, તેથી સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી નાખે છે। કામ ક્રીડા કરનારની બુદ્ધિ જળ થઈ જાય છે। આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે। ત્રિકુટાચલ એ શરીર છે, બીજો અર્થ કામ ક્રોધ લોભ એવો પણ એનો થાય છે। સંસાર એ સરોવર છે, સંસારમાં જીવ કામ ક્રીડા કરે છે। સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે। જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે। જે ઘરમાં મનુષ્ય કામ સુખ ભોગવે છે તે જ ઘરમાં તેનો કાળ પણ સૂક્ષ્મ રીતે બેઠો છે। મનુષ્ય કાળને જોતો નથી, પણ કાળ સાવધાન છે, તે સતત જુએ છે। મનુષ્ય ગાફેલ છે, પણ કાળ સાવધ છે। સંસાર સમુદ્રમાં જે કામ સુખ ભોગવે છે તેને મગર કાળ પકડે છે। ભાગવતમાં કાળને માટે બે ઉપમાઓ છે। સંસાર સરોવર છે એમ કહ્યું છે, ત્યાં કાળને મગરની ઉપમા આપી છે। સંસાર વન છે એમ કહ્યું છે, ત્યાં કાળને સર્પની ઉપમા આપી છે। જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો જ પડે। મનુષ્ય કહે છે હું કામને ભોગવું છું, પણ તે ખોટી વાત છે। કામ મનુષ્યને ભોગવી તેને ક્ષીણ કરે છે। ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, હા, ઇન્દ્રિયો ત્યારે શાંત થાય કે જ્યારે તેને ભક્તિ રસ મળે છે। અનેક જન્મથી જીવને કાળ મારતો આવ્યો છે। જે સંસાર સરોવરમાં મનુષ્ય કામ ક્રીડા કરે છે ત્યાં જ કાળ રહે છે। જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી કરવામાં આવે છે। મગરે હાથીનો પગ પકડ્યો, કાળ આવે છે ત્યારે પગને પહેલા પકડે છે। પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનવું કે કાળે પકડ્યો છે। પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવું કે હવે કાળ સમીપ છે, પરંતુ ગભરાવું નહીં, ભગવત સ્મરણમાં લાગી જવું। કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી છોડાવી ન શકે, પુત્ર છોડાવી ન શકે। જ્યારે કાળ પકડશે ત્યારે કોઈ પ્રયત્ન કામ નહીં આવે। તે હાથીને મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ, બચ્ચાઓ, બીજા હાથીઓ તેને બચાવી શક્યા નહીં। મનુષ્યને જ્યારે કાળ પકડે છે ત્યારે તેને કોઈ બચાવી શકતું નથી, પત્નીઓ, પુત્રો, સગા સ્નેહીઓ, કોઈ નહીં। કાળ પકડશે ત્યારે કાળની પકડમાંથી કોઈ છોડાવી નહીં શકે। જેને માટે જીવ પૈસાનું પાણી કરે છે, સમયનો ભોગ આપે છે, તે જ તેને છોડીને જાય છે। કાળના મુખમાંથી તે જ છૂટે કે જેને ભગવાનના દર્શન થાય। કાળના પણ કાળ
શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થઈ શકે. કાળના મુખમાંથી, મગરના મુખમાંથી શ્રીહરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે. જ્ઞાન ચક્ર મળે તો આ મગર મરે, બીજો કોઈ ઉપાય નથી. મગરની પકડમાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પ્રયત્ન કામમાં આવ્યો નહીં. હાથણીઓ, હાથીના બચ્ચાઓ પ્રયત્ન કરે છે, પણ સફળ થતા નથી. એક માસ આ પ્રમાણે યુદ્ધ ચાલ્યું. મગર હાથીને ઊંડા જળમાં લઈ જાય છે. આ મરશે એવી ખાતરી થઈ એટલે હાથણીઓ હાથીનો ત્યાગ કરીને નાસવા લાગી. મનુષ્યના જન્મ પહેલાં તેનું કોઈ સગું ન હતું અને મર્યા પછી કોઈ સગા રહેવાના નથી, પરંતુ અવચલા સમયમાં એને એકબીજા વિના ચેન પડતો નથી. અંત સમયે આ બીજા કામમાં આવતા નથી. મનુષ્યએ એવી ઈચ્છા રાખવી જોઈએ કે મારી એવી સ્થિતિ થાય કે મને કૃષ્ણ વિના ચેન ન પડે. હવે આ મરશે એટલે સર્વ ગજેન્દ્રને છોડીને ચાલ્યા જાય છે. ગજેન્દ્ર એકલો પડ્યો છે. એકલા પડ્યા ત્યારે જ્ઞાન જાગૃત થયું. એકાંતમાં સાધારણ મનુષ્ય પાપ કરે છે, પણ બુદ્ધિશાળીને એકાંત મળે તો તેની બુદ્ધિ જાગૃત થાય છે. એકલો એટલે ખિસ્સામાં પૈસો પણ નહીં. જીવ નિર્બળ બને છે એટલે તે ઈશ્વરને શરણે જાય છે. નિર્બળ કે બલરામ છે. દ્રૌપદીએ મોઢેથી સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાના શરણે આવ્યા નથી. ઈશ્વર પૂરો પ્રેમ માગે છે, ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે, એટલે ઈશ્વર મદદ કરતા નથી. ગજેન્દ્ર નિરાધાર થયો. તેને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ મારું નથી. અતિશય તરફડે છે, વ્યાકુળ થાય છે, ત્યારે તે પરમાત્માને પોકારે છે. હરિ ઓમ.